તાનેરા શહેરી વિસ્તારમાં કરેલા કામો બાબતે ગુજરાત મ્યુનિસિપલ કમિશનર દ્વારા નાણાંની ગેરરીતિ થયા હોવાના પુરાવા સાથે કારણદર્શક નોટિસ પાઠવતા નગરપાલિકામાં ભૂકંપ સર્જાયો છે। થાનેરા નગરપાલિકાના પ્રમુખની ખુરશી પર અત્યારે યુસુફ ખાન બેલીમ છે, જ્યારે ઉપપ્રમુખના પદ પર વસંતીબેન ગલચર છે। કોંગ્રેસ ભારે બહુમતી સાથે છેલ્લા 30 મહિનાથી થાનેરા નગરપાલિકા પર કબજો કરીને બેઠી છે, ત્યારે આગામી 8 વર્ષના સમયગાળા માટે પ્રમુખ તેમજ ઉપપ્રમુખના પદ માટે ચૂંટણી પણ જાહેર થઈ છે। તેવામાં થાનેરા નગરપાલિકાના ઉપપ્રમુખ અને પ્રમુખ સહિત 15 સભ્યોને વિકાસના કાર્યમાં ગેરરીતિ કર્યા હોવાના પુરાવા સાથે નોટિસ આપવામાં આવે છે। થાનેરા શહેરી વિસ્તારમાં પણ ગુજરાત સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટ તેમજ સ્વયં ભંડોળના નાણાં થકી અનેક વિકાસના કાર્ય આ બોડીને પણ કર્યા છે, પરંતુ સત્તાની લાલચમાં આ નેતાઓને કેટલાક નિયમોને ભૂલી અને બહુમતીના જોરે જાતે નિયમો બનાવી પોતાના પદનો દુરુપયોગ કરી વહીવટ કરતા આ મામલો મ્યુનિસિપલ કમિશનર ધાનેરા નગરપાલિકા કોંગ્રેસ પક્ષના તમામ 17 સભ્યોને કારણદર્શક નોટિસ આપી છે, જેમાં ઉલ્લેખ કરાયો છે કે થાનેરા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ સભ્યોએ નગરપાલિકાના સ્વયં ભંડોળમાંથી તેમજ સરકારે વિવિધ હેતુ માટે મંજૂર કરાયેલ ગ્રાન્ટમાંથી જે કામો થયા છે તે તમામ કામોમાં અનિયમિતતા તેમજ ગેરરીતિઓ આચરીને તમામ કામો કરાવી તેના ખર્ચ મંજૂર કરાવવાના ઠરાવોમાં સંમતિ આપી ફરજ પ્રત્યે બેદરકારી રાખવામાં થાનેરા નગરપાલિકાના આર્થિક ફંડોને નુકસાન કરેલ હોવાથી આ આખા મામલે નાયબ કાર્યપાલ ઇજનેર દ્વારા તપાસ કરાતા થાનેરા શહેરમાં કરેલા વિવિધ વોર્ડના કામોમાં ગેરરીતિ સામે આવી છે, જેના કારણે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 37 હેઠળ પગલાં લેવા અંગે વિગતો સાથેની નોટિસ આપી છે। થાનેરા શહેરમાં આવેલ 7 વોર્ડ પેકિંગના વોર્ડમાં થયેલ રોડ રસ્તા બોર તેમજ સરકારી પ્રાથમિક શાળામાં થયેલ બાંધકામ સાથેના કામોમાં જરૂર માહિતી તેમજ નિયમોનો ઉલ્લંઘન કરતા 17 મુદ્દા સાથે અહેવાલ રજૂ કરાતા ગુજરાત મ્યુનિસિપલ કમિશનરને આ કામોમાં ગેરરીતિ હોવાની શંકા જતા 17 સદસ્યોને નોટિસ આપી છે। હવે આ નોટિસનો જવાબ આપવા માટે આગામી 18 ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે સુનાવણી હાથ ધરાઈ છે। થાનેરા નગરપાલિકાના સત્તા પક્ષ કઈ રીતે આ નોટિસનો જવાબ આપે છે તેના પર સૌની નજર છે, જ્યારે કરોડો રૂપિયાના કામો સાથે ગુજરાત મ્યુનિસિપલ કમિશનર દ્વારા લાલ આંક કરાતા નગરપાલિકા દ્વારા કરેલા કામોને લઈ ભારે ગરમા ગરમી જોવા મળી રહી છે।